શોપિંગ અનિલભાઈ સારી દોસ્તી છે અને સારા સંબંધો છે. દીકરો છે રાજુ, મારા બીજા જો છે મનગણી દીકરો દીકરો જો ને આ ગાડીમાં લઈ આવે ને ગાડીમાં બેસવાની જે મજા આવે ને એ ખૂબ મજા આવે છે. એટલે અહીં આપણે વિડીયો કરવાનો છે. રાજુ કોની વાડી આવ્યા છીએ આપણે? ભરતભાઈ વેકરિયાની વાડી આવ્યા છીએ. રામપર વેકરાની આ વાડી છે ને વાડી જોવા લાયક છે. મને કે ચાલો તો મને એમ કે વાડી જોવા આવી છું તો પછી વિડીયો જ કરી લઉં ને. ખાલી વાડી જોવા આવીને હું શું તમને બધાને બતાવું? તો ચાલો આપણે આ વાડીને જોઈએ, વાડીમાં શું શું છે મળીએ બધાને. ચાલો તો હતા મને વાડી, ચાલો મજા આવે છે. આ ગાડીની જ મજા માણવાની. ઓડીમાં બેસે ને એને કોઈ એટલું ના જુએ, આ ગાડીમાં બેસે ને બધા જુએ, બરાબર ને? આ વડની ડાળ કેટલી મોટી ને જાડી છે જુઓ, તેમાં હિંચકો બાંધ્યો છે સરસ. અને આ જોઈએ આપણે વડવડાયો એટલી બધી ખૂચી ગઈ છે કે આનું થડ કયું છે? મને લાગે થડ આ હશે ને રાજા. બે ત્રણ થડ છે, એક આયર્યું, એક આ બાજુ છે, બીજો આ છે, બીજો આ બાજુ. ભાઈ થડ છે કે વડવડાય છે એ નક્કી નથી થતું. અને આ એ તો બધો વડવાય ને થડ આ હશે ને વડવડાયો એમ લાગે છે. હા કેટલી વડવડાઈ ને આ સરસ ગેગુર. આવા વાળ આવા ઝાડ ક્યાંક જ જોવા મળે છે. અને ભરતભાઈ ની વાડી ઘોડા પણ છે, આપણે ઘોડો જોઈ આવી. હા ફેરો ફેરો કઈ નહીં છે. જાનવર છે ને એ પણ પ્રેમના ભૂખ્યા હોય છે. એટલે કેટલી સુંદર વાડી છે. બે ગાડા અને આ બધા ગાડા માડા સાચ્યા છે ભરતભાઈએ જૂના. અત્યારે તો બધા નામ સાચવી ગયા છે, બધા ટ્રેક્ટર આવી ગયા. એટલે આ અસલી ગાડું આના ઉપર હે ને તેલ લગાડવો પડે અને સાચવવા માટે. હા હા. અને અમે છે રાજા નાના હતા ને તે નહીં જોયું હોય, અમે જોયું છે આ. અમે એને ઠઠડિયું ગાડું કહેતા. આ ગાડા બેસી ને ઠઠડિયું ગાડું. ઠઠડિયું એટલે કે આ પૈડા હોય ને એ અવાજ કરે, ઠડક 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 અવાજ કરે. એટલે અમે કઈ ઠઠડિયા ગાડામાં જઈએ રહ્યા એમ અમે કહેતા નાના હતા ને ત્યારે. અને આ ગાડા પછી આ ટાયર તો પાછળથી આવ્યા, અત્યારે બધે ટાયર થઈ ગયા. પણ આ ટાયર વ્હીલ છે ને એ સુથારો જ બનાવતા. હા જો આ બધું લાકડાનું હોય અને ઉપર આ પટ્ટો લોખંડનો લાગેલો હોય ને ગાડું હાલે એટલે કિચુડ 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 એવો અવાજ થાય એની અંદરથી. તે નહીં જોયું, મેં જોયું છે બહુ જ. ખેડૂતની દીકરી છું એટલે બધી ખબર છે એમ તો આવડે. એટલે તો આ વાડી વાડી ગમે છે મને જોવાની ને આવવાની મજા આવે છે. બગીચામાં આ બીજું ગાડું જો પોલો ખીચડીયું ગાડું કહેતા અને આ આમાં વ્હીલ આવી ગયા અને આ મોટું ગાડું અને આને ડબ્બાવાળા ગાડું કહેતા. ડબ્બા ગાડું એટલે કે આ આની ઉપર વાળ હોય ને ડબ્બા ગાડું કહેવાય. અને ઓલું ખીચડીયું ગાડું કીધું ને એના ઉપર પિંજણી બંધાય ને કે પિંજણી બેસાય એમ. અને ઘણી વખત એમાં જાનો પણ જતી ને રેલ પણ થતી અને મજા પણ આવતી વખતે. આ બગીચો શું છે જોઈએ તો ખરા. અહીંયા આવ્યા છીએ તો આખી વાડી જોઈ લઈએ. આ મીઠો લીમડો કરી પત્તા સરસ. આ છે ને મોગો છે. આ શેનું ઝાડ છે? મોગો. હવે ચાલુ કરો? ચાલુ જ છે. ચાલુ છે. કાને આ મોગો છે. હા. આમાં શું થાય? આનો થડ હોય ને એ થડ ગાજર જેવો એનો જાડો જાડો થડ હોય એ મોગો ફરાડી કહેવાય. એ સાબુદાણા બને ને એ મોગામાંથી બને અને એ નીચે વગારીને કે એની વેફર બનીને ખવાય એનો થડ નીકળે એવડો જાડો. અને નીચે થડો એટલે કંદમૂળ જેવું હોય. હા કંદમૂળ છે મોગો. આ તો મેં પહેલી વખત જોયું. તો તમે આ બધા જોઈ શકો છો. આ મોગો છે અને મને આ રાજુ ઓળખાણ આપી રહ્યો છે રાજા કે આની અંદર એવું થડ હોય સાબુદાણા પણ અંદરથી બને ને આ ફરાવી આઈટમ છે. તો મેં પહેલી વખત આ વિદેશથી ઓ કેન્યાન સિસલમાં નુવાના ઝાડ છે. અચ્છા વિદેશનું આ ઝાડ છે કેન્યાન અને સિસલનું. જી તો રાજા આ પણ મોગો નથી?
હા મોગાનો જ ઝાડ છે. હા તો આને વવાય કેમ, કઈ તને ખબર છે આઈડિયા છે? આ એની ડાળખી હોય ને એને કાપીને. રજા વગર આપે તોડી લઈ છે એટલે એમને રજા લેવી પડશે, નહી તો એની કે દીકરી કે બેન બની ને પછી લેણું ભરવા આવવું પડશે આપણને. નાળિયેર નાના નાના લાગ્યા છે, મોટો સુંદર આજુ કેવો હોજ છે. અત્યારે આજે ખાલી છે, ભરેલો અત્યારે ખુબ મજા આવે. પણ અમારા વિસ્તારમાં લુડવા અમારા જ વિસ્તારમાં આવે એટલે અહીં પાણી કાયા વાળું એટલે પીળું થઈ જાય બધું. બરાબર ને? હલો બા, એને ઓલા બનાવે છે ને ભૂંગા ટાઈપના મકાન, એ જોઈ લઈએ આપણે, એમાં વિડીયોમાં લઈ લઈએ આપણે. બરાબર ને? પછી સારું. હસ્મિતા, હે ક્યાં ગામથી આમ તમે? બોડેલીના છો? અચ્છા અચ્છા. કેટલા સમયથી અહીંયા રહ્યો છો? ઘણા વર્ષોથી. વરભાઈની વાડી ત્યાં છો? હા હા હા. તારું વતન જેવું થઈ ગયું તમારું અહીંયા? હા હા હા. કોણ છે અહીંયા મમ્મી પપ્પા ને તમે બધા ભેગા? બીજી એક ગોળી છે તે ત્યાં જોઈ આવી આપે. હેલો. અને ઓલા બધા ભૂંગા જોવા છે, ભૂંગા પણ બતાવી આપે ફોલોર્સ ને. થકો છો? કેટલી મોટી અને એકદમ હષ્ટપુષ્ટ છે એટલે ભરતભાઈ બહુ શોખીન છે આ ગોળીઓ રાખવાના અને ગોળા રાખવાના. વાડી ખૂબ સુંદર બનાવી છે. આજે જોવા આવી, બીજી વખત ફરવા માટે આવશું. આ એને વાડો કર્યો છે, એમાં ગાયો અને નંદી છે. અને નંદી તમે જોઈ શકો છો કેટલા મજબૂત છે અને શાંતિથી બધા બેઠા છે. આ એક શોખની વાત છે અને પશુ પ્રત્યેના પ્રેમની વાત છે. નહીં તો આજ નંદીને કોણ રાખે છે? અને બળદ તો કોઈ ખેડતું જ નથી, ટ્રેક્ટર આવી ગયા પછી કોઈ સંભાળ પણ નથી લેતું. પણ અહીં આ જોઈને મને ઘણો આનંદ થઈ રહ્યો છે. બરાબર ને? આગળથી પણ આપણે જોઈએ જી. આ બે બળદની જોડી અને ત્રીજો એક નાનો. અને જો શણગાર પણ કેવો કર્યો છે નંદીનો. મહાદેવના નંદીને બધા પૂજે, આવા નંદીને ચોકી શું એનું પાલન પોષણ કરે તો એ મોટી વાત છે. બાકી તો એવું છે ને કે પથ્થરના ઉંદરને પૂજા કરે ને સાચો ઉંદર આવે એને મારી નાખે. આ મસ્ત છે, જો વન કુટીર જેવું દેખાઈ રહ્યું છે ને મસ્ત. હું વિચારી નહી છું કે આ વાડી છે કે હોટલ. ખરેખર અહીંયા આવીશ ફરવા. ભરતભાઈ પાસે રજા લઈ આપજો, વધારે આપે છે ને ફરવા. રજાની જરૂર નથી. રજાની જરૂર નથી? વાહ, ખરેખર મજા આવે છે. લુડવા આવ્યું ભાઈ, ક્યારે આવું જોયું નતું, માણ્યું નતું, વિચાર્યું પણ નતું. ખુબ સરસ છે. અને અહીંયા ફાર્મ હાઉસ પણ એમનું બીજું છે એટલે કેમ કે અહીંયા હવામાં બેસી શકાય એના માટે આ બાંકડા ને જમવું હોય તો અહીં જમી શકાય. સુવા માટે ત્યાં, સુવા માટે ત્યાં છે. ને પછી અહીંયા રસોઈ વસોઈ બનાવે? હા, કિચન છે, બાથરૂમ છે, બધું છે. કિચન ને બાથરૂમ ને તો અહીંયા આ કિચન છે. આ કિચન છે.
અહીંયા કિચન પણ છે એટલું તૈયાર. સંતામીની વાળી સામત્રા ગયા હતા તો મને લાગ્યું કે બધું તૈયાર છે, પણ કદાચ અહીં પણ હું એ જોઈને ભૂલી જાઉં છું કે એવી નેવી અહીં બીજી વાળી, એનાથી પણ કંઈક વિશેષ વધે એવું અહીં હું જોઈ રહી છું. સરસ. તો આ ફાર્મ હાઉસ રસોડો પણ જોયો અને અહીંયા રોકાવું હોય તો બેડની પણ વ્યવસ્થા ભરતભાઈએ રાખી છે સરસ મજાની. ક્યારેક વિચારશું, ક્યારેક એમ થશે કે સિટીમાંથી કંટાળ્યા છીએ તો ચલો અહીંયા વન વિહાર કરી આવીએ, વાડીમાં રહી આવી. પણ તમે તમને લઈ આવીશ તે વખતે આવશો ને ભેગા. ચોક્કસ ચોક્કસ. તો ચાલો રાજા નીકળીએ આપણે અહીંથી. અને ખૂબ મજા આવી ને આજે ભરતભાઈ મળ્યા નથી પોતે, એમને માપે વાડી આવી ગયા છે. બીજી વખત ભરતભાઈને મળશું, આશા રાખી કદાચ સરપંચ પણ બની ગયા હોય તો સારી રીતે બીજી મુલાકાત કરશું. બરાબર ને? આ ફાર્મ હાઉસ છે અને ઉપર તમને દેખાઈ રહ્યું છે, ઉપર એસીની વ્યવસ્થા પણ છે અને દેખાવાનું કેટલું સુંદર લાગી રહ્યું છે. અહીં રાજા સૈઠાઠના દર્શન થઈ રહ્યા છે. આવી કોઈ તમારી પણ કોઈની વાડી હોય તો મને કહેજો, તો ત્યાં પણ આપણે વિડીયો કરશું અને જોવા પણ આવશું. તો આપણે આ વાડી જોઈ લીધી, મુલાકાત લીધી, ખૂબ મજા આવી. લીલી હરિયાળી વાડી છે, હજી આખી વાડી તો આપણે જોઈ નથી, પાટલી જોવાની પણ મજા આવી. મારો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, અને બેલ આઇકન બટન જરૂરથી દબાવજો જેથી હું કદાચ શેર કરું કે ના કરું, ફેસબુક પર ના મૂકું કે સિટીમાં ના મૂકું તો પણ તમને નોટિફિકેશન મળતી રહે. અને કેવો લાગ્યો વિડીયો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. મને ખૂબ મજા આવી રહી છે અને મને લાગે છે આ વિડીયોમાં તમને પણ મજા આવશે, કારણ કે આ વાડીમાં જ ખૂબ મજા આવી છે. તો નીકળીએ આપણે અહીંથી બીજે ક્યાંય જવા માટે. તો ખૂબ ખૂબ ધન્યવાદ મારો વિડીયો જોવા બદલ. આભાર.